नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ नी अंदर गणित विषय में प्रायोगिक भूमित्व आप भाग चार जोईशु। एनी अंदर आप स्वाध्याय 14.6 चालू जो एना एक्जाम्पल चार नी बात करिए। शू कहे 153 अंशना मापनो खूणो दोरो अने तेना चार सरखा भाग करो અને તેના ચાર સરખા ભાગ કરો, બરાબર છે? તો 153 અંશના માપનો ખૂણો દોરીને એનો ચાર સરખા ભાગ કરવાના છે। તો અહીં આકૃતિ અહીંયા છે, અહીંયા રત્નના મુદ્દા આવશે, અહીંયા સૌ પ્રથમ કિરણ ઓ એ આપણે એક રચવાનું છે, આશરે કિરણ ઓ એ આવશે। તો લખીએ સૌ પ્રથમ કિરણ ઓ એ દોરો, કિરણ ઓ એ દોરી લીધું। ત્યારબાદ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે 60 અંશનો આપણે ખૂણો રચશું, બરાબર છે? હવે 60 અંશનો ખૂણો રચો એના પહેલાં આપણે અહીંયા કોણ માપકની મદદથી અહીંયા એક આપણને ખૂણો મળશે, 153 અંશનો ખૂણો મળશે। તમે અહીંયા જોશો તો આ ગોળ કોણ માપક આવે ને, તમારે આમ કે આમ ગોળ કોણ માપક, એ કોણ માપક દ્વારા તમને અહીંયા એક ખૂણો મળશે અને એ ખૂણો તમને 153 અંશનો મળશે। અહીંયા બી નામ આપી દઈએ, તમે અહીંયા કોણ માપક મૂકી 90 અંશનો ખૂણો મૂકી, 90 અંશનો ખૂણો આવે ને ત્યાં અહીંયા ખૂણામાં મૂકીને માપશો તો અહીંયા બી ઓ એ ખૂણો બી ઓ એ તમને 53 અંશ મળશે। હવે કોણ માપકની મદદથી 153 અંશનો ખૂણો રચો જે માપ ખૂણો બી ઓ એ બરાબર 153 અંશ થાય। અહીંયા બી ઓ એ બરાબર 153 અંશ થશે। હવે આપણે એના દ્વિભાજક રચવાના છે, ખૂણા બી ઓ એનો દ્વિભાજક ઓ સી એ આપણે રચવો પડશે। તો હવે આપણે અર્ધવર્તુળ ચાપ રચી લઈએ, અર્ધવર્તુળ ચાપ આ જે માપ છે એના કરતાં સહેજ થોડુંક વધારે અર્ધવર્તુળ આવે એ રીતે આપણે અર્ધવર્તુળ ચાપ રચીશું। અર્ધવર્તુળ ચાપમાં અહીંથી એક આ ખૂણાનું આપણે માપ કરીશું અને એકબીજા આ ખૂણાનું આપણે માપ લઈશું। એટલે અહીંયા ખૂણો કિરણ ઓસી રચવું છે, તો કિરણ ઓસી રચવા માટે અહીંથી ને અહીંથી આપણે એક ચાપ રચીશું, એક આ જગ્યાએથી ચાપ અહીંયા આવશે અને બીજું એક અહીંયા આવશે, બરાબર છે? અહીંયા જે મળશે એ કિરણ ઓસી મળશે। તો ખૂણા બી બી ઓ એનો દ્વિભાજક, ખૂણા બી ઓ એનો દ્વિભાજક કિરણ ઓસી રચો, બરાબર છે? એનો દ્વિભાજક કિરણ ઓસી રચ્યું છે। હવે ખૂણો બી ઓ સીનો દ્વિભાજક, બી ઓ સી ખૂણા બી ઓ સીનો અહીંયા દ્વિભાજક આપણે રચવાનું છે, ખૂણા બી ઓ સીનો એક દ્વિભાજક આપણે રચીએ ઓ એક્સ, કિરણ ઓ એક્સ રચો। તો એનો દ્વિભાજક રચવાની અંદર આપણે એક અહીંથી ચાપ ઉપર રચીશું અને બીજો અહીંથી એક ચાપ રચીશું એટલે આપણને ઓ એક્સ મળી જશે। અહીંયા નામ લખી દઈએ કિરણ ઓ એક્સ અને ખૂણો સી ઓ એનો દ્વિભાજક, ખૂણા સી ઓ એનો દ્વિભાજક આપણને મળશે કિરણ ઓ વાય મળશે। બધા અંદર ઉગમ બિંદુ ઓ તો રહેશે જ, કેમ કે અહીંથી જ અહીંથી પસાર થશે એટલે ઉગમ બિંદુ તો રહેવાનો જ। ખૂણો સી ઓ એનો આપણે દ્વિભાજક છે
એ દ્વિભાજક રચવા માટે થોડુંક માપ મોટું લઈશું, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, બરાબર. આ રીતે કિરણ ઓ વાય વાયની અંદર શું દેવાનું, ઓ વાય, કિરણ ઓ વાય તમને મળી ગયો. આમ શું થાય, આમ અહીંયા ઓ એક્સ, કિરણ ઓ એક્સ, કિરણ ઓ સી અને કિરણ ઓ વાય, કિરણ ઓ વાય એ ખૂણા બી ઓ એ, ખૂણો ખૂણા બી ઓ એના ચાર સરખા ભાગ કરે છે, ચાર સરખા ભાગ કરે છે. ઓકે, તો આ રીતે રચના આવે છે. હવે ત્યારબાદ આપણે માપપટ્ટીને પરિકરના ઉપયોગથી ખૂણાઓની ખાલી રચના એટલે કે રચના દોરવાની જ છે, લખવાની નથી, રચનાના મુદ્દા લખવાના નથી, દોરવાની છે. જોઈ લઈએ જરા શું કહે છે. એક્ઝામ્પલ 5, માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના નીચેના માપના ખૂણાઓની રચના કરો. બરોબર છે. તેની અંદર એક્ઝામ્પલ એ છે 60 અંશ. આપણે ખાલી રચના જ કરવાની છે, તો એની અંદર 60 અંશની અંદર અહીંયા રેખા L લઈએ, અહીંયા બિંદુ B લઈએ. હવે અનુકૂળ ત્રિજ્યા વડે આપણે અર્ધવર્તુળ ચાપ રચીએ, અનુકૂળ ત્રિજ્યા દ્વારા આ રીતે આપણે અર્ધો ચાપ રચીશું. અહીંયા જે માપ મળે એ ગમે તે આપણે સી લખી દઈએ, અને સી ઉપરથી આપણે એક ચાપ રચીએ. અહીંયા શું કર્યું, રેખા L દોરી દીધી, અહીંયા બી માપ લીધું, ત્યાંથી આશરે માપ લેવાનું તમારે પરિકર દ્વારા. અર્ધવર્તુળ ચાપ રચી અને સી ઉપરથી તમે એક ચાપ રચો છો, અને એક અહીંથી કિરણ બી એ પસાર થાય, બી અને એ. ઓકે, થઈ ગયું. હવે એમ કહે છે કે બીજા નંબરમાં બીમાં છે 30 અંશનો ખૂણો, તો 30 અંશના ખૂણામાં પહેલાં આ રીતે 60 અંશનો ખૂણો તો રચી જ દેવાનો. આ બીજો બી છે એમાં 30 અંશની અંદર આ L રચવાનો, પછી આ ગોળ દોરી દેવાનો, અર્ધવર્તુળ ચાપ અહીંયા એક દર્શાવી દેવાનો, એ દર્શાવી દેવાનો. ઓકે, હવે આ સી અને એ ઉપરથી એક એક ચાપ રચવાનો છે. બિંદુ સી ઉપરથી અહીંયા ચાપ આવશે અને એ ઉપરથી એક ચાપ આવશે, અને આ રીતે તમને મળશે. એટલે 60ના અડધા 30 થઈ જાય, આ અડધું થઈ જાય, બરાબર છે. 60ના અડધા 30 થઈ ગયા. અહીંયા ડી નામ આપી દીધું, ડી બી અને સી ખૂણો ડી બી સી બરાબર 30 અંશનો થાય. આટલો 30 અંશનો થાય જ્યારે અહીંયા આટલો આખો છે એ બી સી, એટલે આખો આટલો ખૂણો છે એ 60 અંશનો થાય, બરાબર છે. 60 અને 60ના અડધા 30 અંશ. ત્યારબાદ સી છે, સીની અંદર આવે છે 90 અંશનો ખૂણો આપણે રચવાનો છે. 90 અંશના ખૂણાની અંદર એક આપણે બી અને એલ, બી અને રેખા L છે, એ બી અને રેખા L ની અંદર ફરીથી આપણે અર્ધવર્તુળ ચાપ રચીશું. આમથી આમ અર્ધવર્તુળ ચાપ રચી લઈએ, એમાં આ રેખા એલને જ્યાં સ્પર્શે ત્યાં સી નામ આપી દઈએ, ચાપ છે દે ત્યાં સી નામ આપી દઈએ. અહીંથી આપણે એક ચાપ લઈએ અને ડી નામ આપી દઈએ. અહીંથી આપણે એક બીજો ચાપ લઈએ એને આપણે ઈ નામ આપી દઈએ, બરાબર છે. શું કર્યું, બી રાખ્યું, પછી અનુકૂળ ત્રિજ્યા લઈ અને બીને કેન્દ્ર લઈ અને એક અર્ધવર્તુળ ચાપ રચ્યો. આ જે ચાપ છે રેખા એલને જ્યાં છે દે ત્યાં સી નામ આપી દીધું, સી ઉપરથી ડી અને ડી ઉપરથી ઈ,
એ બંને નામ આપ્યા. હવે ડી અને ઈને વારાફરતી આપણે કેન્દ્ર લઈને એક એક ચાપ રચવાનો છે. આ ડી ઉપરથી એક ચાપ રચી લઈએ અને આ ઈ ઉપરથી એક ચાપ રચી લઈએ. સીધો તમારે આવશે તો તમને 90 અંશનો ખૂણો મળી જાય. આ નામ એ આપી દેવાનું, કિરણ બી એ રચી લેવાનું. જ્યાંથી શરૂઆત થાય એની નીચેથી શરૂ થાય એટલે એને કિરણ બી એ કહેવાય. કિરણ બી એ રચે એટલે તમે જો અહીંયા કાટખૂણો મળી ગયો, 90 અંશનો ખૂણો તમને મળે છે. તો આ રીતે 60, 30 અને 90 તમે દોરી શકો છો. ત્યારબાદ આગળનો ખૂણો છે 120 અંશનો ખૂણો. જોઈએ એકસો વીસ અંશ. એક્ઝામ્પલ ડી છે 120 અંશ. 120માં પણ આગળ ખૂણો રચ્યો એ પ્રમાણે રેખા એલ રચી દઈએ, અહીંયા બિંદુ બી લઈ લઈએ. ત્યારબાદ આપણે અર્ધવર્તુળ ચાપ રચીશું. આ અર્ધવર્તુળ ચાપ આપણે રચીએ, શું કરી રેખા એલ રચ્યું, પછી બિંદુ બી લીધું, બિંદુ બીને લઈને એક આપણે અર્ધવર્તુળ ચાપ રચી લીધો. અહીંયા જે આપણને મળશે તે આપણે નામ શું આપીશું, સી. સી ઉપરથી એક ચાપ રચીએ અને એના ઉપરથી બીજો ચાપ રચીએ. આપણે આ ચાપનું જ ખાલી નામ આપીશું. ત્યાં આપણે દાખલા તરીકે ઈ નામ આપી દઈએ તો પણ ચાલશે, અથવા ઈ નામ આપી દઈએ. હવે આ એક ચાપ અહીંથી અહીંયા અને બીજા ચાપ અહીંથી અહીંયા, એટલે આ ચાપમાંથી પસાર થતું એક આપણે દ્વિભાજક દોરી દઈએ, પસાર થતો દ્વિભાજક, અને અહીંયા એ નામ આપી દઈએ. આ રીતે તમે કોણ માપક દ્વારા તમે માપશો. અહીંયા 90 અંશનો જે ખૂણાની ધાર આવે નીચેની, આ રીતે કોણ માપકમાં એમ આ રીતે 90 અંશની જે આ ધાર આવે છે એ ધાર અહીંયા બી ઉપર મૂકીને તમે અહીંયા ચેક કરશો તો આટલો ખૂણો, એટલે કે ખૂણો એ બી સી એ તમને 120 અંશ મળશે. 120 અંશ થાય છે. ત્યારબાદ આગળની એક રચના છે એ છે 45 અંશની. કેટલા અંશની છે, 45 અંશની. 45 અંશ કરવા માટે શું કરવાનું, આપણે જે આગળ દોરી હતી એ પ્રમાણે 90 અંશનો ખૂણો રચી અને એનો દ્વિભાજક રચવાનો, એટલે કે એના બે ભાગ થાય એ રીતે દ્વિભાજક રચવો પડશે. તો એમાં આપણે દોરીએ, બી છે, અહીંયા એલ છે, બી ને એલ રચ્યું. ત્યારબાદ આપણે અર્ધવર્તુળ ચાપ રચી દઈએ. આ અર્ધવર્તુળ ચાપ છે, એમાં આ રેખા એલને અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે ત્યાં સી નામ આપી દઈએ. હવે અહીંથી એક ચાપ અહીંયા રચીએ, બીજો ચાપ અહીંથી અહીંયા રચીએ. ઓકે, સી ઉપરથી એક ચાપ ઉપર રચીશું અને એક ચાપ અહીંયા રચીએ. હવે બંને ચાપને આપણે આ રીતે બંને ચાપ ઉપરથી આપણે લઈએ એટલે આપણને અહીંયા એક બંને ચાપ જે છે એ ચાપને અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે ચાપ મારીએ તો એક છેદ બિંદુ મળે અને આપણે એ લખી દઈએ. અહીંયા એ બી સી આટલો જે ખૂણો છે એ 90 અંશનો બને, કાટખૂણો બને છે 90 અંશનો. હવે આપણે એનો દ્વિભાજક રચવાનો છે. તો દ્વિભાજક એવી રીતે રચીએ કે આપણે અહીંથી અને અહીંથી આ બે જગ્યાએથી, યાદ રાખજો આ ચાપ છે એ નહીં પણ આ 90 અંશનો ખૂણો છે એ અર્ધવર્તુળ ચાપની જ્યાં છેદે ત્યાંની વાત છે, એટલે કે અહીંથી અને અહીંથી એ બંને જગ્યાએથી આપણે એક એક ચાપ રચી લઈએ. જોઈએ, એક ચાપ અહીંયા આવશે અને એક ચાપ અહીંયા આવશે. આ બંને આપણે ચાપ રચીએ એટલે આપણે એનો દ્વિભાજક મળી જશે. શું મળશે, દ્વિભાજક. અને ત્યાં નામ આપણે ડી આપી દઈશું. એટલે ખૂણો ડી બી સી, અહીંયા આટલો ખૂણો મળે ને, ખૂણો ડી બી સી એ ખૂણો આપણને કેટલા અંશનો મળશે, 45 અંશનો મળશે. ઓકે, તો આ રીતે આપણે માપ પટ્ટી અને પરિકરના ઉપયોગથી આ ખૂણાઓની રચના કરી શકીએ છીએ. ચલો એક્ઝામ્પલ 6 છે, હવે જોઈએ શું કહે છે. 45 અંશના માપનો ખૂણો દોરો.
અને તેને દુભાવો. ઓકે, એની અંદર દાખલામાં આપણે આકૃતિ દોરીએ અને રત્નાના મુદ્દા લખીએ. અહીંયા બાજુમાં રત્નાના મુદ્દા લખીએ. શું કહે છે? સૌ પ્રથમ કિરણ ઓબી આપણે રચીશું. લખીએ, સૌ પ્રથમ કિરણ ઓબી રચો અથવા દોરો. ઓકે, હવે અનુકૂળ ત્રિજ્યા લઈ, ઓને કેન્દ્ર લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ રચો. એક અર્ધવર્તુળ ચાપ રચો. ઓકે, આ ચાપ કિરણ ઓબીને જ્યાં છેદે આના અંદર જ લખે. આ ચાપ કિરણ ઓબીને જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. હવે સીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બે ચાપ રચો. સીને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ પર વારા ફરતી એક એક ચાપ રચો. અને આ બંને ચાપ ઉપરથી એક એક ચાપ ફરીથી રચો. એ હવે લખવાની જરૂર નથી. અહીંયા આ બંને ચાપ ઉપરથી તમે એક એક ચાપ રચશો એટલે અહીંયા કિરણ ઓ એ તમને મળશે. બંને ચાપ જ્યાં છેદે, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ કેપિટલ એ નામ આપો. આ બંને ચાપ જ્યાં છે તે ત્યાં બિંદુ કેપિટલ એ નામ આપો. કિરણ ઓ એ રચો. કિરણ ઓ એ રચી લીધું. આમ ખૂણો એ ઓ બી, આમ ખૂણો એ ઓ બી એ 90° થાય. અને તમને ખબર છે કે 90ના અડધા કેટલા થાય? 45. જે આપણે 45° ખૂણો રચવાનો છે, આગળ આપણે રચનામાં ભણી ચૂક્યા છીએ કઈ રીતે. અહીંથી અને અહીંથી યાદ ન રહે ને તો આ રીતે એરો જે દર્શાવે છે ને ત્યાં તમારે પેન્સિલથી આ રીતે માર્ક કરી દેવાનું. માર્ક કરીને અહીંથી હવે આશરે આ જે ત્રિજ્યા છે ઓસી એના કરતાં થોડી વધારે લઈ લેવાની. એ અહીંયા એક બતાવ્યું છે ત્યાં, અને એક બીજું અહીંયા બતાવ્યું છે ત્યાંથી ચાપ રચી દેવાનું. અને અહીંયા એક દ્વિભાજક કિરણ ઓ ઈ, કિરણ ઓ ઈ રચી લેવાનું. એટલે આપણે શું કર્યું? એ ઓ સી નો દ્વિભાજક ખૂણા એ ઓ સી નો દ્વિભાજક કિરણ ઓ ઈ રચો. ખૂણા એ ઓ સી નો દ્વિભાજક કિરણ ઓ ઈ રચો. એટલે આપણને માપ ખૂણો ઈ ઓ બી, આમ માપ ખૂણો ઈ ઓ બી બરાબર 45° થાય. આ રીતે 45° ખૂણો તમે રચી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ, 135° માપનો ખૂણો દોરો ને તેને દુભાગો. 135° માપનો ખૂણો દોરો અને તેને દુભાગો. એટલે 135° ખૂણો દોરી અને આપણે એના ભાગ કરવાના છે. અહીંયા આપણે બધા રત્નાની જેમ રત્નાના મુદ્દા અહીંયા લખીશું, દરેક રત્નાની જેમ લખીએ છીએ ને એ રીતે. એમાં આપણે અહીંયા
180° જે ખૂણો આવે છે ને એ રીતે આખું આપણે એક મોટી રેખા L લઈ લેવી પડશે. તો અહીંયા રેખા L, સૌપ્રથમ રેખા L રચવી પડશે. સૌપ્રથમ રેખા L દોરો અને તેના પર બિંદુ P લો. રેખા L રચવાનું છે, બિંદુ P રચવાનું છે વચ્ચોવચ્ચ. ઓકે, કેમ કે 135° છે ને એ કોણ માપકમાં આપણે જોઈશું તો આ સાઈડ આવશે, અહીંયા વચ્ચોવચ્ચ આવશે. અહીંથી અહીંયા 0° થી 90° થશે અને 90° થી આ સાઈડ 180° થાય, એટલે 135° આ સાઈડ આવશે. એટલે આપણે આખું આપણે જે ચાપ છે એ આખો P ઉપરથી લઈ અને પૂરો અર્ધવર્તુળ ચાપ રચવો પડશે, અડધો નહીં, પૂરેપૂરો અર્ધવર્તુળ ચાપ આપણે આ રીતે રચીશું. ઓકે, 90° લઈશું અને ત્યારબાદ આપણે 135° દર્શાવીશું. હવે 90° ખૂણો આપણે રચવાનો છે. રેખા L પર, રેખા L પર બિંદુ P બિંદુ પર, P બિંદુ પર કિરણ રેખા PA લંબ રચો. રેખા L પર P બિંદુ પર કિરણ PA લંબ રચો માટે અહીંયા AP અને X ખૂણો APX બરાબર 90° થાય. અહીંયા X નામ આપી દઈએ તો એ આપણે રચી લઈએ. APX 90° બનાવવાનો છે. અહીંથી એક ચાપ અહીંયા, બીજો ચાપ એકથી અહીંયા, અહીંથી એક ચાપ અહીંયા રચ્યો અને એકથી અહીંયા, અને આ બે જે ચાપ છે અહીંયા રચશો એટલે 90°નો. તમારે 90°નો તો વારી ઘડી આવે છે એટલે તમારે યાદ રહી જશે. આ 90°નો ખૂણો થશે, બરાબર છે. APX 90°નો થઈ ગયો. હવે અહીંયા જે એક્સ નામ આપ્યું છે અર્ધવર્તુળ, તો અહીંયા વાય આપી દઈએ. હવે શું કરવાનું છે, ખૂણા APY નો લંબ દ્વિભાજક PM રચવાનો છે. ખૂણા APY, ખૂણા APY નો લંબ દ્વિભાજક કિરણ PM રચો. એટલે એ રચશો એટલે અહીંયાથી MPY માટે ખૂણો અહીંયા MPY બરાબર MPX, MPY નહીં MPX, આખું આપણે અહીંથી અહીંયા માપવાનું છે. MPX બરાબર તમને એ આપણે આગળ રચ્યા પછી કહીએ કેટલો તમને મળે છે. અહીં તમે જુઓ તો એક અહીંથી અહીંયા રચવાનું છે અને બીજો અહીંથી અહીંયા રચવાનો છે, બરાબર છે. આ બંને રચશો એટલે તમને 135°નો ખૂણો મળશે. એરો હું દર્શાવું છું, તમારે પેન્સિલથી દર્શાવી દેવાનો. આ બે જગ્યાએથી એક અહીંથી અહીંયા ચાપ રચ્યો અને અહીંથી અહીંયા રચ્યો, અને અહીંયા જે આ બે ચાપ એકબીજાને છે દે ત્યાં એમ નામ આપી દઈએ. અહીંયા એમ નામ આપી દીધું એટલે આપણને MPX, તમે કોણ માપકથી માપશો MPX છે ને આટલો ખૂણો એ તમને 135° મળશે. કેટલો મળશે? 135°. કઈ રીતે? કે ખૂણો MPX બરાબર અહીંયા APM અને APX. હવે આનો દ્વિભાજક આપણે રચીએ, 90°નો દ્વિભાજક રચવો હોય તો અહીંથી અહીંયા આવે ને અહીંથી અહીંયા આવે, બરાબર છે. એ દ્વિભાજક રચીને આપણે એક નામ આપી દઈએ, N નામ આપી દઈએ. આગળ રચેલું જ છે 45°, એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા N નામ આપી દઈએ તો MPX બરાબર શું થાય? અહીંયા APM, અહીંયા MPX બરાબર APM ખૂણો APM વત્તા ખૂણો NPX ખૂણો APX. આ MPX બરાબર APM અને APX
અને 90 વત્તા 45 આ એપીએમ 90 છે આ એપીએમ 90 અંશ થાય અને પેલો થાય છે 45 અંશ આ આ થાય છે 45 અંશ એપીએમ 45 અંશ અને એપીએક્સ તમારે થશે 90 અંશ એપીએમ એપીએમ આ 45 અંશ અને એપીએક્સ એ 90 અંશ થાય છે આ એપીએક્સ 90 અંશ અને આ એપીએમ 45 અંશ થાય 45 અને 90 તમારે 135 અંશ મળી જાય ખૂણો એમપીએક્સ આ રીતે આ બધાની માહિતી છે આ સમજવા માટે છે પણ તમારે લખી દીધું સારું કે આટલો 45 અને આટલો 90 અંશ 45 અને 90 ભેગો થાય એટલે આખો થઈ જાય એમપીએક્સ 135 અંશ થાય આ રીતે છે હવે અહીંયા એક એક્ઝામ્પલ નવું છે જોઈ લઈએ છેલ્લો દાખલો છે ચાલીસ અંશના માપનું ખૂણો દોરો તેના પૂરક કોણની નકલ દોરો અથવા કરો તો અહીંયા 40 અંશનો ખૂણો દોરવાનો છે એ આપણે કોણ માપકના ઉપયોગથી આપણે 40 અંશનો ખૂણો જોઈશું રત્નના મુદ્દા થોડા છે એ આપણે લખીશું અહીંયા મુદ્દા લખીએ કે સૌ પ્રથમ કાગળ ઉપર રેખા એલ દોરો અને રેખા એલ ઉપર બિંદુ ઓ અંકિત કરો કાગળ ઉપર રેખા એલ દોરો અને તેના પર એક બિંદુ ઓ લો એટલે આપણે એ રેખા એલ રચવાનું છે બિંદુ એલ આપણે કરવાનું છે બે આકૃતિઓ આવશે ઉપર નીચે આ રેખા એલ રચી છે એના ઉપર બિંદુ ઓ આપણે અહીંયા રચવાનું છે ત્યારબાદ શું કહે છે કે કોણ માપકનો ઉપયોગ કરી 40 અંશના માપનો ખૂણો એઓબી રચો કોણ માપકનો ઉપયોગ કરી 40 અંશના માપનો ખૂણો દોરો કોણ માપકનો ઉપયોગ કરીને આપણે 40 અંશનો ખૂણો એટલે અહીંયા કોણ માપક મૂકીએ અને આપણે 40 અંશનો ખૂણો દોરવાનો છે 40 અંશનો ખૂણો અહીંયા કોણ માપક મૂકીને દોરશો એટલે આ રીતે તમને 40 અંશનો ખૂણો એ ઓ બી અહીંયા એ ઓ અને અહીંયા બિંદુ બી મળશે પછી અહીંયા ખૂણો એઓ બી તમને મળી જાય છે એઓ બી ખૂણો મળશે ખૂણો ઈઓબી 40 અંશનો થાય છે હવે ઈઓસી અને ઈઓબીનો પૂરક કોણ થાય અહીંયા ઈઓસી આગળ અહીંયા જોઈએ તો અહીંયા ઈઓસી આ ઈઓસી છે એ ઈઓબીનો પૂરક કોણ થાય કે આ 180 અંશ થાય આખું કેટલું થાય 180 અંશનો ખૂણો થાય તો લખીએ ખૂણો ઈઓસી એ ખૂણા ઈઓબીનો પૂરક કોણ થાય છે અથવા પૂરક કોણ છે હવે આગળ જોયું એ પ્રમાણે જ આપણે રચના જોવાની છે કાગળ ઉપર કિરણ એનએમ દોરો અને બિંદુ ડી અંકિત કરો કાગળ ઉપર કિરણ એનએમ દોરો અને બિંદુ ડી દર્શાવો કિરણ એમએન દોરવાનું છે અને બિંદુ ડી અહીંયા
दर्शाए नीचे बे आकृति से पूरक कोण है एना जीव दौरव पड़ से। अँ किरण एम एन दर्शा, अँ बिंदु डी दर्शा दीधु, किरण एम एन और बिंदु डी दर्शा दो। पची अँ ओ केन्द्र ने अनुकूल त्रिज्या एक चाप रचवा है, ये चाप लई अने ईओसी भूज ने एक्स बिंदु में छेद रीते गोठवा है। ओ केन्द्र लई अनुकूल त्रिज्या वडे एक चाप रचो, ओ केन्द्र लई अनुकूल त्रिज्या वडे एक चाप रचो, अने ईओसी भूज ईओ ने एक्स बिंदु में ओसी ने वाई बिंदु में खूणा ईओसी नो भूज एटले एक बाजु, भूज एटले एक बाजु कहेवाय एने ओ ए ने एक्स में, ओ ए ने एक्स बिंदु में अने अहींया ओसी ने वाय बिंदु में छेदे, किरण ओसी ने वाय बिंदु में छेदे। ए रीते आपणे अहींया जोवानुं छे એ અહીંયા દર્શાવેલું છે કે ઓસી ને ઓ એ, ઓ એ ને આજે આપણે દોર્યું ચાપ લઈને આપણે વર્તુળ દોરીએ, આ ખાલી ડાયરેક્ટ છે, પણ આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ રચીએ, દાખલા તરીકે તો અહીંયા ચાપ રચીએ અનુકૂળ ત્રિજ્યા વડે, અહીંયા આવે તો અહીંયા ओ ए, आ किरण ओ ए छे एने एक्स बिंदु में ओसी ने वाय बिंदु में छेदे छे, तो ए रीते दोरेलू छे। हवे एटली त्रिज्या लई आपणे फरीथी एक एक चाप रचवानी छे, तेटली त्रिज्या लईने तेटली त्रिज्या लई चाप दोरो, तेटली त्रिज्या लईने आपणे चाप दोरवानो छे, અને કિરણ એમ એન ઉપર ચાપ દોરો જે એમ એન ને ક્યુ બિંદુમાં છેદે, કિરણ એમ એન ઉપર, કિરણ એમ એન ઉપર ચાપ દોરો, કિરણ એમ એન ઉપર આપણે ચાપ દોરવાના છે, અને એ જે ચાપ ક્યુ બિંદુમાં છેદે છે, કિરણ એમ એન ઉપર આપણે ચાપ રચીએ અને એ ચાપ જોઈએ તો આપણને ક્યુ બિંદુમાં જોવા મળશે। ડી ને કેન્દ્ર લઈ એટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ રચીએ, અહીંયા ડી ઉપર રાખી અને આ રીતે ચાપ રચવાનો, અહીંયા ડી ઉપર પરિકરની ધાર રાખી અને ચાપ રચવાનો, અને એ કયા ક્યુ બિંદુમાં છેદે છે, બરાબર છે, કયા બિંદુમાં છેદે છે, ક્યુ બિંદુમાં, અહીં એક ચાપ અહીંયા પણ રચી લેવાનો, બરાબર છે, એ ચાપ રચી અને આમાંથી દ્વિભાજક ઓપી પસાર કરવાનું, દ્વિભાજક ઓપી એમએન ઉપર ચાપ ક્યુ બિંદુમાં છેદે, અને કિરણ આપણે આગળ લખ્યું કે ભુજ કિરણ ડીપી પર, કિરણ ડીપી ઉપર એ આર બિંદુમાં છેદે, કે આ ચાપ, આ ચાપ કિરણ ડીપીને આર બિંદુમાં છેદે છે, એ આર બિંદુમાં છેદે। ત્યારબાદ શું કહે છે કે કિરણ ડીપી તમે દોરી લીધું, હવે ખૂણો પીડીએન અને ખીણ અહીંયા પીડીએન, પીડીએન છે આટલો, પીડીએન એ ઉપરના જેવો કોના જેવો લાગે છે, ઈઓસી જેવો, પીડીએન અને ઈઓસી ના માપ જેટલો હોય, આ ખૂણો પીડીએન છે, ખૂણો પીડીએન એ ખૂણો ઈઓસી, ખૂણો ઈઓસીના માપ જેટલો છે, ખૂણો પીડીએન એ ખૂણો ઈઓસીના માપ જેટલો છે, માટે ઈઓબીનો પૂરક કોણ ઈઓસી થાય, ઈઓબીનો પૂરક કોણ ઈઓસી, ખૂણા ઈઓબીનો પૂરક કોણ ઈઓસી, ખૂણા ઈઓબીનો
पूरक कोण खूण ए ओ सी छे। खूणा एओबी नो पूरक कोण क्यो छे? खूणो एओबी। अने पीडीएन ए खूणा एओसी जेटला मापनो छे ए आपणे लखी दीधो। हजे खूणा एओबी नो पूरक कोण खूणो एओसी छे, आ एओसी लखेलुं छे, अने खूणो पीडीएन ए एओसी ना माप जेटलो थाय छे। तो आ रीते 40° मापनो तमे कोण मापकनो उपयोग करीने खूणो रच्यो अने त्यारबाद एनो पूरक कोण तमे दोरी शको छो। तो विद्यार्थी मित्रों, अहींया धोरण 6 ની અંદર પ્રાયોગિક ભૂમિતિનું જે પ્રકરણ છે, પ્રાયોગિક ભૂમિતિનું પ્રકરણ એ અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।